જામનગરમાં ચાર ફેબ્રુઆરીએ નાગરપરા વિસ્તારમાં લૂંટ થઈ હતી પ્રકાશ લાલ નામના વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને તેમના હાથમાં રહેલ પિસ્તાલીસ હજાર રોકડ ભરેલી થેલી ઝૂંટવી બે લૂંટારો ફરાર થઈ ગયા હતા આ પછી ડીવાયએસપી સહિતના અધિકારીઓનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો નાકાબંધી સહિતના પગલાઓ લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે દિવસ પછી આ કામિલ બ્લોચ તથા કુરેશી નામના બે શખ્સની અટકાયત કરી છે બંને પાસેથી કુલ રૂપિયા તેર હજાર એકસો રોકડ સહિત લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ ટુ વ્હીલર કબજે કર્યું છે ઝડપાયેલા બે આરોપી પૈકીનો ઇમ્તિયાઝ ભૂતકાળમાં પ્રકાશભાઈની દુકાનમાં નોકરી કરતો હતો તે પ્રકાશભાઈની દૈનિક આવક તથા તેની હેરફેરની પદ્ધતિઓ વિશે જાણતો હોવાથી લૂંટનું ષડયંત્ર ઘડી કાઢ્યું હતું જામનગર મહાનગરપાલિકામાં આજે મેયર બીનાબેન કોઠારીએ બે શાખામાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું તેમણે ટેક્સ વિભાગ તથા જન્મમરણ વિભાગમાં કર્મચારીઓની હાજરી તપાસી હતી જોકે કોઈ ગેરહાજર ન હોવાથી કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી મેયરે કર્મચારીઓને સમયસર હાજર રહેવાની સૂચના આપી કેમ્પસમાં સ્વચ્છતા જાળવવા અંગે પણ તાકીદ કરી હતી